ખેડૂત ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. કચ્છ જિલ્લામાં હાલ માત્ર 30% જેટલી જ વાવણી થઈ છે. જો આગામી દિવસોમાં સચરાચર વરસાદ નહીં વરસે તો ખેડૂતોના હાલ બેહાલ થશે. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતો ઉપર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે. હાલ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે, પરંતુ ખેતીવાડી ધરાવતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી. તેથી ખેડૂતો વાવણી લાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જિલ્લામાં માત્ર 25-30% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે. હજુ મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી નથી. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. ભુજ તાલુકાના કુકમા ગામમાં ખેડૂતો જણાવે છે કે 2 દિવસ અગાઉ કેટલાક વિસ્તારમાં વરસાદ થવાથી વાવણી કરાઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારમાં માત્ર ઝાપટા વરસ્યા હતા, જેથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. સાહેબ, આ વર્ષે હજી સુધી જો જેને કે સચરાચર વરસાદ હજી કચ્છમાં પડ્યો નથી, અને ખાસ કરી અમારા વિસ્તારોમાં તો હજુ સુધી જે વાવણી લાયક વરસાદ છે, પહેલો એક જે બીજો રાઉન્ડ વરસાદનો પડ્યો, પહેલા રાઉન્ડમાં અમી છાંટલા જેવા હતા, હવે અત્યારે જે વરસાદ પડ્યો છે 2-3 દિવસ પહેલાં એ વાવણી લાયક વરસાદ પડ્યો છે. એટલે હવે વરસાદ પછી અમે વાવેતર શરૂ કરશું, અને જ્યારે એની આ વર્ષની સરખામણીમાં ગત વર્ષમાં ઘણો બધો સારો વરસાદ પડ્યો. આ સમયે તો અમારા બધા મોલ પણ સારા એવા ઉગી નીકળ્યા હતા. અમારે હજી 20-25% જેવી મુશ્કેલથી વાવણી અમે કરી છે. જો સાહેબ વરસાદ આગામી દિવસોમાં ખેંચી જશે તો અમારા માટે તો ઘણી તકલીફ છે. ખાસ કરીને અમે ભગવાનને સાક્ષી રાખી કુદરતો આધારિત છે. એક દાણો આવી અને 1000 દાણાની અમે જે અપેક્ષા રાખીને જે પેદા કરી છે એમાં ઘણો બધો ફરક પડશે. અને જો અમે વાવેલું અમે ખર્ચ કરેલું જો અમને વળતર નહીં મળે તો અમે અત્યારે અમે તાણમાં ખેંચમાં છીએ ખેડૂતો. અને જો આ વર્ષે વરસાદ ખેંચાઈ જશે અને જો વરસાદ નહીં પડે તો અમે વધુ દેણેદાર બની જશું. વાવણી જેની પાસે પિયતની સગવડ છે એ લોકોએ વાવણી આમ સમજો ને કે 50% જેવી કરી છે, જેના પાસે સગવડ છે. ને કુદરતી આધાર જે વરસાદના આધારે જ જે લોકો બેઠા છે એની હજી વાવણી 8-10% જ થઈ હશે કે 15% થઈ છે, એમાં વધારે વાવેતર નથી થયું. ખાસ કરીને કાંઠાળ વિસ્તારમાં, કચ્છના કાંઠાળ વિસ્તાર જે છે એનામાં વરસાદ પૂરતો થઈ ગયો છે, એટલે એ બાજુ થોડુંક વાવેતર થઈ ગયું છે. પણ આજ ભુજ તાલુકો છે, અંજાર તાલુકાનો સેન્ટર એરિયા છે, એમાં ખાસ વરસાદ થયેલ નથી. એટલે એનું વાવેતર ખેતરમાં જે રામ ભરોસેજી મોલ વવાય છે તો એ 20-25% જ વાવેતર થયેલ છે. બીજું કે આગામી 4-8 દિવસમાં વરસાદ સારો પડી જાય તો ઘાસચારો જે ઉગીને સમો થયો છે એ પણ બચી શકે છે. સુરત શહેરમાં દેવ વેપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે અને સભ્ય સમાજ માટે તે કલંકરૂપ છે. આજના